કોલ્ડ સ્ટોરેજ
સ્ટોરેજોની રચના કરવામાં આવે છે. તમે ધોરણ 11 ની અંદર વખારના પ્રકાર ચેપ્ટર આવતું હતું, એ બીજા ચેપ્ટરની અંદર વખારના પ્રકાર, તો એમાં તમે જોયું હતું કે કેવી રીતે વખારો જે છે એ અલગ અલગ પાડવામાં આવતી હોય છે. માલ સંગ્રહ કરવા માટેનું વખાર હોય છે, કોલ્ડ સ્ટોરેજ નાશવંત વસ્તુઓ સંગ્રહ કરવા માટેના વખારો હોય છે, મોટા મોટા ગોદામો હોય છે. આ ક્યાં જોવા મળતા હોય છે? તો દરિયા કિનારે, રેલવે સ્ટેશને, હવાઈ મથકની આજુબાજુ, જેથી કરી અને માલનું અવર જવર થતું હોય તો એ માલ સંગ્રહ સીધે સીધો ગોદામોમાં પહોંચાડવામાં આવતો હોય છે, અથવા તો જ્યાં કારખાના હોય છે એની પોતાના માલિક જ એનું ગોડાઉન બનાવી દેતા હોય છે, જેથી કરી અને જે માલનું ઉત્પાદન કરવામાં આવે છે તે માલનો સંગ્રહ થઈ જતો હોય છે. અને જ્યારે માર્કેટની અંદર માંગ વધતી જાય છે ત્યારે એ પુરવઠો બહાર કાઢી અને ગ્રાહકોની માંગને સંતોષ કરવામાં આવતો હોય છે. સંગ્રહને કારણે હેરફેર પર્યાપ્ત રહે છે, એટલે કે માલના કાર્યમાં માલની ગુણવત્તા જળવાઈ રહે તે પણ જરૂરી છે. માલ સંગ્રહના કાર્યને માલની હેરફેર સરળ બની જાય છે, એટલે કે થોડો ઘણો જ્યાં સ્ટોક હોય જ છે, આપણી પાસે થોડો ઘણો સ્ટોક પડ્યો હોય ત્યાં જ તમે જુઓ દુકાનદારો સ્ટોક મંગાવી લેતા હોય છે, જેથી કરી અને ગ્રાહક વર્ગને માંગને પહોંચી વળતામાં સરળતા રહે. વાહન વ્યવહારને કારણે આ હેરફેર સરળ બની જતી હોય છે. અને જે આપણે અહીંયા આગળ જોયું કે ગુણવત્તા જળવાઈ રહેતી હોય છે, સંગ્રહને એ જ થોડી જરૂરી છે કે લોંગ ટાઈમ સમય સુધી જો તમે પુરવઠો બહોળા પ્રમાણમાં એકઠો કરી લીધો છે અને આવી કોઈ નાશવંત વસ્તુ હોય, જો એની માંગ એટલી બધી ન હોય ગ્રાહક વર્ગમાં, તો આ બગડી જવાનું, ખરાબ થઈ જવાની ઘણી બધી શક્યતા રહેતી હોય છે. તો આને પહોંચી વળવા માટે ગુણવત્તા જાળવવી પણ જરૂરી છે, એટલે એ પ્રમાણમાં જ એનો સ્ટોક કરવામાં આવતો હોય છે. સંગ્રહને કારણે હેરફેર પર્યાપ્ત બની જતી હોય છે, એટલે કે તમારો જે માલ સામાન છે એ સંગ્રહ કરેલો હોય તો જ્યારે વાહન વ્યવહાર દ્વારા એની હેરફેર સરળતાથી બનાવવામાં આવે છે. માલને પર્યાપ્ત બજારમાં જળવાઈ રહે એ પણ જરૂરી છે. તો આ રીતે માલનો સંગ્રહ કરવો પર્યાપ્ત છે, ખૂબ જ જરૂરી છે. વાહન વ્યવહાર તે રીતે કામગીરી કરે છે બજાર સંચાલનની પ્રક્રિયામાં. તો મોટું ફાયદો કામગીરી વાહન વ્યવહારની તમે જોઈ શકો છો કે વાહન વ્યવહાર કઈ રીતે, તો કે માલ સામાન જે છે, કાચો માલ સામાન, પછી તૈયાર માલ સામાન જથ્થાબંધ વેપારી સાથે ગોદાઉનમાં પહોંચાડવા માટે, છૂટક વેપારી પાસે પહોંચાડવા માટે, ગ્રાહક સુધી પહોંચાડવા માટે, આ દરેક વ્યક્તિ સુધી માલ સામાન પહોંચાડવા માટે શેની જરૂર પડે છે? વાહન વ્યવહારની જરૂર પડે છે. વાહન વ્યવહાર દ્વારા જ માલની હેરફેર કરવામાં આવે છે અને એ હેરફેર દ્વારા જ ગ્રાહક સુધી માલને પહોંચાડવામાં આવતો હોય છે. કાચા માલનો પુરવઠો, હવે કાચા માલનો જે પુરવઠો હોય છે નિયમિત રીતે મળે છે. કાચા માલનો પુરવઠો લાવવા માટે પણ શેની જરૂર પડે છે? વાહન વ્યવહારની જરૂર પડે છે. તૈયાર માલને ગ્રાહક સુધી પહોંચાડવા અને વિતરણ કરવા માટે વાહન વ્યવહારના જુદા જુદા સાધનોનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. માલની હેરફેર જમીન માર્ગ, રેલવે માર્ગ અને જળ માર્ગ દ્વારા પણ કરવામાં આવતી હોય છે. તમે જુઓ કે આ માલ સામાન જે છે તેની હેરફેર કરવાની હોય તો માલ સામાનની જ્યારે હેરફેર કરવામાં આવતી હોય તો કેના દ્વારા કરવામાં આવે? જમીન માર્ગો કયા કયા છે? તો કે રસ્તા છે, બરાબર. રસ્તા ઉપર તો કે ટ્રક જોયા છે, ટ્રકની અંદર માલની હેરફેર થતી હોય છે. ત્યારબાદ રેલવે માર્ગો, તો છૂકછૂક ગાડી છે, માલગાડી કહેવામાં આવે છે, એની અંદર પણ માલની હેરફેર કરવામાં આવતી હોય છે. એમાં કાચો માલ પણ હોય, એક જગ્યાએથી બીજે જગ્યાએ પહોંચાડવાનો હોય તો કાચા માલની ગુણવત્તા તો એની અંદર આવે છે. હવાઈ માર્ગ, એવા કોઈ ભારે કન્ટેનર હોય અથવા તો વિદેશમાંથી કોઈ એવી વસ્તુ ભારતમાં આપણે મંગાવવાની થાય છે ત્યારે આપણે હવાઈ માર્ગનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ હવાઈ માર્ગમાંથી જ્યારે તમે કોઈ પણ માલ સામાન મંગાવતા હોય છે તો એ શું બની જાય છે? એ વધુ ખર્ચાળ બની જતું હોય છે, કારણ કે ટૂંક સમયમાં ઝડપથી તમારી પાસે માલ સામાન તો પહોંચી જશે પરંતુ તેનો ખર્ચ કેવો બની જતો હોય છે? વધુ બની જતો હોય છે. જ્યારે જળ માર્ગો, એટલે કે મોસ્ટ ઓફલી જે વાહન કાચો માલ છે અથવા તો જે પ્રોડક્ટો હોય વસ્તુઓની હેરફેર વધુ પ્રમાણમાં શેમાં થાય છે? તો જહાજ મારફતે થાય છે. એક જગ્યાએથી બીજે જગ્યાએ જહાજો મારફતે આ રીતે માલ સામાનની હેરફેર કરવામાં આવતી હોય છે, જથ્થાબંધ હેરફેર કરવામાં આવતી હોય છે.
તો આ માલ તૈયાર માલ જે છે ગ્રાહક સુધી પહોંચાડવામાં પણ વાહન વ્યવહાર જરૂરી છે. રેલવે માર્ગમાં આપણે જોયું કે રેલ માર્ગ દ્વારા પણ કોઈ પણ વસ્તુ કાચો માલ સામાન સપોઝ કે કોલસો એની અંદરથી જે વસ્તુઓ બનતી હોય તો એની આથી તમે જો કન્ટેનર ભરેલા હોય છે અને માલવાહક જતા હોય છે. પછી બાઇક છે, તમે જોયું હશે કે બાઇક તો એની માટે પણ સૌથી પહેલા તો એવી રીતે ટ્રેનની અંદર આવતા હોય અથવા તો વિદેશમાંથી અથવા તો બીજા રાજ્યમાંથી તમે મંગાવો છો તો એ માલ સામાન હવાઈ માર્ગ મારફતે પણ આવતા હોય અથવા તો જળ માર્ગ મારફતે પણ આવતા હોય છે. તો આ જે જ્યારે માલ સામાન તમારા સુધી પહોંચાડવામાં આવે તો સૌથી પહેલા તો જહાજ મારફતે માલ સામાન પહોંચે છે. જહાજ મારફતે જે માલ સામાન આવી જતો હોય છે ત્યારબાદ એની ગોદામોની અંદર માલ સામાનને સ્ટોરેજ કરવામાં આવતો હોય છે. ત્યારબાદ રેલવે રસ્તા માર્ગ ઉપરથી એટલે કે તમે ટ્રક જોયા હશે તો ટ્રકની અંદર મોટા મોટા કન્ટેનરો રસ્તા ઉપર તમે જુઓ એ 12 વ્હીલના મોટા મોટા કન્ટેનરો જતા હોય અને એકદમ પેક હોય, એની અંદર કાર હોય, એક્ટિવા, બાઇક એવા બધા, પછી એના જે શોરૂમો હોય ને ત્યાં આગળ આખા આખા કન્ટેનર ખાલી કરવામાં આવતા હોય છે, ગાડીઓ મૂકવામાં આવતી હોય છે. તો શું એ કન્ટેનરમાં એક બે ગાડી થોડી વિદેશમાં આવતી હશે, ન આવી શકે. એની માટે શું કરવામાં આવે છે તો એની માટે વિદેશથી આયાત કરવા માટે હવાઈ જહાજનો માર્ગ લેવામાં આવે છે કાં તો જહાજ દ્વારાનો જળ માર્ગનો સહારો લેવામાં આવતો હોય છે. તો આ રીતે વાહન વ્યવહાર દ્વારા માલની હેરફેર થાય છે, માલને એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી પહોંચાડી દેવામાં આવતા હોય છે. દાખલા તરીકે આપણે એ તો જોઈએ તો કાર ઉત્પાદન કંપની માટે કન્ટેનરમાં કારને એક જગ્યાએથી બીજી જગ્યાએ હેરફેર કરવામાં આવે છે. શું બધી જ કારો નવી હોય રસ્તા ઉપર તમે ચલાવી ચલાવીને શોરૂમ સુધી પહોંચાડો એવું બને છે ક્યારે? ના, તો એ નવી રહેશે નહીં રહે. તો એને કન્ટેનરમાં ભરી અને પછી એક જગ્યાએથી બીજી જગ્યાએ એને ટ્રાન્સફર કરવામાં આવતી હોય છે. તો આ રીતે જે માલ સામાન જે છે એની અંદર વાહન વ્યવહારમાં હેરફેર કરવામાં આવે છે. વાહન વ્યવહારની અંદર શું છે યાદ રાખવાનું છે, કાચા માલનો પુરવઠો હોય એ પણ વાહન વ્યવહાર દ્વારા, તૈયાર માલ ગ્રાહક સુધી પહોંચાડવો હોય તો પણ વાહન વ્યવહાર દ્વારા, વાહન વ્યવહારના માધ્યમો દ્વારા કયા કયા છે તો રેલવે માર્ગ છે, હવાઈ માર્ગ છે, જળ માર્ગ છે એ લખી શકો છો. દાખલા તરીકે બરાબર, તો ઉદાહરણ તમારે એક આપવું હોય તો કારને કન્ટેનર દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં આવે છે. આ પોઈન્ટ ઓફ વ્યૂ એટલા માટે લખું છું કે તમને જે બુકની અંદર આપેલું છે એની કરતાં સરળતાથી તમને જ્યારે આ પ્રશ્ન પૂછાય તો તમે આનું લખાણ લખી શકો અને શોર્ટમાં તમને પણ યાદ રહી શકે. ત્રીજો આપણો ટોપિક જે છે એ છે માલનો વીમો લેવો. માલનો વીમો લેવો એટલે શું? તો તમે અગાઉના આપણા બીએની અંદર આપણે અત્યાર સુધી ભણતા આવ્યા ને તો એની અંદર તમે જોયું હશે 11th નું બીએ વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, 12th નું વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, એમાં વીમાનો પાઠ 11th માં આવતો હતો. પછી જેમ કે આપણે અત્યારે કીધું વાહન વ્યવહાર, માલનો સંગ્રહ કરવો, એમ વીમો, તો વીમાની પણ વાત કરવામાં આવી છે કે વીમો લેવો પણ જરૂરી છે. વીમો છે એવી વસ્તુ છે કે જે તમને જાનહાનિ થવાની છે તો એની સામે શું પૂરું પાડે છે, રક્ષણ પૂરું પાડે છે. જે વસ્તુ થવાની છે એને ટાળી શકતા તો નથી પરંતુ એની ભરપાઈ કરી શકીએ તેના માટે સહારારૂપ આપણને વીમો બનતો હોય છે. 11th ની અંદર વીમા વિશે આપણે ઘણી બધી માહિતી મેળવી ચૂક્યા છે કે વીમા કેટલા પ્રકારના હોય છે, કયા કયા પ્રકારના હોય છે, તો આગનો વીમો હોય, ચોરીનો વીમો હોય, સામાન્ય વીમો હોય છે, જિંદગીનો વીમો હોય છે. વીમાના 3 ભાગ પાડી દેવામાં આવતા હોય છે અને સામાન્ય વીમામાં તમે જુઓ તો વાહન વ્યવહારનો વીમો, અત્યારે વીમો એટલી જરૂરી વસ્તુ થઈ ગઈ છે કે ડગલે ને પગલે બધા જ લોકો વીમો પહેલા ઉતારવામાં માનતા હોય છે. વીમા કંપનીઓ પણ અત્યારે દરેક વસ્તુનો વીમો ઉતારતા થઈ ગયા છે. પહેલા તો અમુક જ વસ્તુનો વીમો લેવામાં આવતો હતો, અત્યારે તો તમારી કાર જે છે અહીંયાથી શોરૂમમાંથી તમારા ઘર સુધી પહોંચે તો સૌથી પહેલા તો તમને શું કરે છે કારવાળા લોકો કે પહેલા ગાડીનો વીમો જ ઉતારાવે છે. વીમો ઉતાર્યા પછી બધી જ એની અંદર જ તમે કાર ખરીદ્યો છો તો એની જ અંદર બધું કાઉન્ટિંગ કરી વીમો પણ સાથે ઉતારી દેતા હોય છે. એ રીતે જ પેમેન્ટ તમારું બિલ બનાવવામાં આવતું હોય છે. કાર લીધી છે, ગાડી લીધી છે, એક્ટિવા લો, બધા અત્યારે વાહનો પણ વીમો ઉતારવામાં આવે છે. માલ સામાનના વીમાની વાત કરવામાં આવી છે કે માલ સામાનમાં વીમામાં વર્તમાન સમયમાં માલના હેરફેર દરમિયાન
અને માલના સંગ્રહ સમયે અનેક પ્રકારના જોખમો તો તમે જોઈ શકો છો કે જોખમો હેરફેર દરમિયાન ખૂબ જ જોવા મળતા હોય છે। ક્યારે શું ઘટના બની જાય છે ને એ કોઈને ભવિષ્યને યાદ હોતો નથી। તો આ ઘટનાઓને પહોંચી વળવા માટે સપોઝ કે દાખલા તરીકે ચોરી, આગ, લૂંટફાટ, હુલ્લડો, નુકસાન, ડૂબી જવું વગેરે પ્રકારના નુકસાનો જે છે થતા હોય છે। હવે જહાજ દ્વારા આપણે કોઈ પણ માલ સામાન મંગાવ્યો હોય બરાબર, તો એવા દરિયાની અંદર તુફાનો ઉડે જ આવી જ ગયા અથવા તો સુનામી આવી ગયા અને એવી વચ્ચે એવી સિચ્યુએશન આવી ગઈ તો આખે આખું જહાજ ડૂબી જતું હોય, તો એ જહાજ ડૂબી ગયું, તમારો માલ સામાન છે, કરોડોનો માલ સામાન તમે મંગાવ્યો હોય, તો એનું શું? તમે જો વીમો ઉતાર્યો હશે, તમે માલ સામાનનો વીમો લીધો હશે, તો વીમા કંપની દ્વારા તમને એના નાણાં પરત મળી શકે છે બરાબર। અને જો વીમો ન ઉતાર્યો હોય તો બધે બધું નુકસાન કોને ભોગવવાનો વારો આવે છે? તમારે ખુદે ભોગવવાનો વારો આવતો હોય છે। માટે માલ સામાન અત્યારે મંગાવવામાં આવે ત્યાં અહીંયા સુધી પહોંચે તમારા સુધી ત્યાં સુધી એનો વીમો ઉતારવામાં આવતો હોય છે। કોઈ પણ વસ્તુમાં એક્સિડન્ટ થયો અને તમે જે મંગાવેલી વસ્તુ હોય એનો નાશ થઈ જાય, વીમો હોય તો વીમાથી તમારું નુકસાન છે એ વળતર થઈ જતું હોય છે। પછી હુલ્લડો, અત્યારે ચોરી થઈ જવી, કન્ટેનર ભરી ભરીને આવતા હોય, ખબર છે કે અહીંયાથી માલ સામાન નીકળે છે, તો એવા ચોરી થઈ જતી હોય, હુલ્લડો કરી અને ચોરી કરવામાં આવે, તમારું જે બધો ન્યૂ હજુ પેટી પેક માલ સામાન હોય બધો શું થઈ જાય? ચોરી કરી લેવામાં આવતો હોય, તો એ બધાનું શું સમજવાનું? તો એને પહોંચી વળવા માટે થઈ અને તમારે વીમો ઉતારવો જરૂરી હશે। વીમો ઉતારેલો હશે તો આ બધી વસ્તુથી તમે નુકસાન વળતર મેળવી શકો છો। તો આ વીમો એ ખૂબ જ જરૂરી છે। જિંદગીનો જે વીમો ઉતારો છો એ માલ સામાનનો પણ વીમો અત્યારે દરેક વ્યક્તિ લેવા માંડ્યા છે। કોઈ પણ વસ્તુ હોય તો વીમો પહેલાં ઉતારવામાં આવે છે, ત્યારબાદ જ બીજી પ્રોસેસ થતી હોય છે। ઉદાહરણ તરીકે ચોરી, લૂંટફાટ એ રીતે નુકસાન સામે રક્ષણ મળે છે। મેં તમને એમ કીધું કે આપણને જે નુકસાનની ભરપાઈ કરવી પડતી હોય છે એની સામે આપણે રક્ષણ મેળવી શકીએ છીએ। મારી ગોદામમાં છે, મેં માલ સામાન છે એ ભરેલો છે, પણ એની અંદર કોઈ પણ કારણોસર આગ લાગી ગયું, શોર્ટ સર્કિટને કારણે લાગી ગયું અથવા તો કોઈ ઈર્ષાને કારણે આગ લગાડી દીધી હોય, તો એવા કોઈ પણ સિચ્યુએશનને કારણે ગોદામમાં આગ સળગી ગયું, માલ સામાન જે ભર્યો હતો એ બધો નાશ થઈ ગયો છે, તો હવે શું? બધા નાશ થઈ ગયેલો માલ સામાન છે એની કઈ ઉપજ થવાની છે? નથી થવાની। પરંતુ જો મેં વીમો લીધો હશે તો એ બધી જ વસ્તુનું વળતર, મેં જે રીતે વીમો લીધો હશે તે નુકસાન ભરપાઈ કરવાનું મને વળતર મળી જશે। એના કારણે મને ઘણું બધું જે મોટું નુકસાન થવાનું હોય એની કરતા ઓછા નુકસાન ભોગવવું પડતું હોય છે। માટે વીમો એ જરૂરી છે। ઉત્પાદક વિતરણો આ જોખમો સામે રક્ષણ મેળવવા માટે માલનો વીમો લે છે। માલનો વીમો લેવાથી ઉદ્ભવતા સંભવિત નુકસાન સામે રક્ષણ પ્રાપ્ત થાય છે। આધુનિક ઉત્પાદકો, વિતરકો, આગનો વીમો, મિલકતોનો વીમો, અકસ્માતનો વીમો, દરિયાઈ વીમો, હુલ્લડનો વીમો, અનેક પ્રકારના વીમા પોતાની જરૂરિયાત પ્રમાણે ઉતારાવતા હોય છે। આવો પ્રશ્ન પણ પૂછાય કે કયા કયા વીમા લેવામાં આવે છે? આધુનિક ઉત્પાદક વિતરણનો વીમો, મિલકત જે તમારી મિલકતો હોય છે મિલકતનો વીમો, અકસ્માતનો વીમો, દરિયાઈ વીમો એટલે કે દરિયા દ્વારા તમારો જે માલ સામાન આવી રહ્યો છે એ માલ સામાનને કોઈ પણ નુકસાની ન થાય એની માટેનો વીમો, અને જો નુકસાની થાય તો ભરપાઈ કોણ કરશે? વીમા કંપની કરતી હોય છે। હુલ્લડનો વીમો એટલે કે રસ્તામાં કોઈ પણ આવી રીતે ચોરી, હુલ્લડ, નુકસાન થાય તો પણ તમે વીમો ઉતાર્યો હશે તો વીમા કંપની તેની ભરપાઈ કરી દેશે। અનેક પ્રકારના વીમા પોતાની જરૂરિયાત પ્રમાણે ઉતારવામાં આવતા હોય છે। એટલે ઉત્પાદકો જે છે માલનું ઉત્પાદન તો કરી રહે છે, પણ વાહન વ્યવહાર દ્વારા જ્યારે માલ સામાન એક જગ્યાએથી બીજી જગ્યાએ લેવામાં આવે છે ત્યારે આ વીમો પણ લેવો જરૂરી હોય છે। માલનો સંગ્રહ કરવામાં આવતો હોય છે, તો આ બધા જે કાર્ય આપણે જોઈ રહ્યા છીએ આવું બજાર સંચાલન પ્રક્રિયાના, એની અંદર આપણે ખૂબ જ જરૂરી એવા બધા કાર્ય છે કે માલનો સંગ્રહ, વાહન વ્યવહાર, માલનો વીમો ઉતારવો બરાબર, તો આ ત્રણેય ટોપિકની આપણે અહીંયા સમજૂતી પ્રાપ્ત કરી છે। ફરીથી એક વખત રિવિઝન કરી અને તમને સમજાવી દઉં કે જ્યારે માલનો સંગ્રહ કરવો તો માલના સંગ્રહમાં ગ્રાહકની જરૂરિયાત પ્રમાણે મુજબ પેદાશનું વેચાણ થાય, માંગ અને પુરવઠાની સમતુલા જળવાઈ રહે,
ભવિષ્યની અપેક્ષિત માંગને પહોંચી વળવા સંગ્રહ કરવો જરૂરી છે. ઉત્પાદનનો સંગ્રહ કરવામાં આવતો હોય છે. સંગ્રહ દરમિયાન ગુણવત્તા જળવાઈ રહે તે પણ ખૂબ જ જરૂરી છે. સંગ્રહને કારણે હેરફેર, માલની હેરફેર શક્ય બની જતી હોય છે. તો આ રીતે માલનો સંગ્રહ કરવો. ત્યારબાદ વાહન વ્યવહાર. તો કાચા માલનો પુરવઠો જે છે તૈયાર માલ સંગ્રહ સુધી પહોંચાડવા, ગ્રાહકો સુધી પહોંચાડવા માટે વાહન વ્યવહારના માધ્યમો ત્રણ છે. રેલવે માર્ગ, ત્યારબાદ જળ માર્ગ અને હવાઈ માર્ગ. ત્યાર પછી છે માલનો વીમો લેવો, એટલે કે હેરફેર દરમિયાન જોખમ, ઉદાહરણ તરીકે ચોરી, લૂંટફાટ, નુકસાન સામે રક્ષણ પ્રાપ્ત કરવામાં આવે છે. જથ્થાબંધ વેપારી અને વિતરકોને વીમો લેવો ફરજિયાત છે. કયા કયા વીમા? ઉત્પાદક વિતરણનો વીમો, મિલકતનો વીમો, અકસ્માતનો વીમો, દરિયાનો વીમો, કુલ્લડનો વીમો, દરેક પ્રકારના વીમા ઉતારવામાં આવતા હોય છે. તો આ રીતે વીમા કંપનીઓ કામ કરતી હોય છે. આમ આજે આપણે આ ત્રણ કાર્યની સમજૂતી મેળવી. ત્યારબાદના નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર પાંચ કાર્ય બાકી રહ્યા છે. નાણાકીય વ્યવસ્થા, જાહેરાત, વેચાણ વિતરણની વ્યવસ્થા, વેચાણ અને વેચાણ પછીની સેવાઓ નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર ફરીથી જોઈશું. ત્યાં સુધી આવજો. જય સ્વામિનારાયણ.